Let me start our study with the degree comparison. First of all, आज ये हमें लगभग छह degree, तमें standard 7th अने 8th में जो बनी गया छो, एनो revision करें कहने छे, अने पची we will continue our 9th standard level program about degree. First of all, let me start with the word degree. What is degree? Degree नो मतलब सु, degree आपने जो college ग्रामर में भाषा में डिग्री नो मतलब जैसे तुलना अच्छा सरखा में जैसे आप अंग्रेजी में बीजा शब्द में कह सके कंपैरिजन सरखा में यहाँ पे मतलब विज्ञान जो तुम्हारे घर में फैमिली मेंबर्स भाई बहन का बैठा हो साथे हो तेरे आपने हमेशा ना नहीं कभी तो साथे ने सरखा में कर लीजिए ये जो सरखा में ये व्यक्त करना मंडे डिग्री ना त्राण प्रकार छे देयर आर थ्री टाइप्स ऑफ डिग्री डिग्री ने कितना प्रकार से त्राण एम सौ पहला पड़े पॉजिटिव कंपेरेटिव एंड सुपरलेटिव अबे पॉजिटिव डिग्री एट तो पॉजिटिव डिग्री की अंदर जो सरखामणी है ये हमेशा सामान हो कि हो सामान लेवल के सरखू कोई वो घट ऊँचू नीचू बढ़ू नहीं एट के सामानता रहे गुजराती अर्थ थे ना जेवरी ना जेवरी ना जेवलो ये बधुं एनी अंदर आवी जाय जे वाक्य होय एना अनुसंधान में आवे हवे एने व्यक्त करवा माटे शुं सौथी पहेलुं डिग्री ने दर्शाववा माटे विशेषणनी जरूर पड़े छे विधाउट एडजेक्टिव वी केनॉट यूज एनी डिग्री सो फर्स्ट ऑफ ऑल एडजेक्टिव इज द मोस्ट इज थ्री ऑफ द डिग्रीज फर्स्ट एस विशेषण एस आप हमने एस एस से मतलब छे एनो अर्थ है ना जेवू अने वच्चे छे विशेषण हवे जो वाक्य नकार वाक्य हो डिग्री माटे तो नकारात्मक वाक्य नी अंदर सो अहीं एस नी जगह मात्र सो वपराय छे अने विशेषण एस हवे बीजी वात के पॉजिटिव जे डिग्री जे छे पॉजिटिव अने कम्पेरेटिव आ बे जे डिग्री छे एमां मात्र बे व्यक्ति वस्तु पदार्थ स्थल विषयनी सरखामणी थई शके छे बे करता वधारे व्यक्ति वस्तु पदार्थ स्थल तमारा जेनी साथे सरखामणी करवी होय बे करता जो वधारे होय तो एमां पहेलाथी एक પણ ડિગ્રીનો ઉપયોગ થઈ શકતો નથી એટલે કે પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રીમાં વી કેન કમ્પેર ઓનલી ટુ થિંગ્સ ટુ પ્લેસ ટુ પર્સન્સ બર્ડ્સ એનિમલ્સ વોટ એવર વી કેન અહીંયા બીજી એક વાત એ પણ છે કે પોઝિટિવ ડિગ્રીની અંદર સમાનતાનો ભાવ એટલે કે તમે વાક્યમાં જેનો ઉપયોગ કરો એની અંદર અહીંયા મેં લખ્યું છે જો સુરત ઇઝ એઝ ક્લીન એઝ રાજકોટ આ જે મેં અહીંયા વાક્ય રચના માટેનું લખ્યું છે એઝ વિશેષણ તરીકે ક્લીન અને એઝ રાજકોટ બંને બી સરખામણી સરખી છે કે બંને સરખા જ ક્લીન છે સ્વચ્છ છે પણ હવે ધારો કે મારે રાજકોટથી વાક્ય શરૂ કરવું હોય તો પણ હું કરી શકું દેર ઇઝ નથિંગ એની ચેન્જ ઇન ધ મિનિંગ રાજકોટ ઇઝ એઝ ક્લીન એઝ સુરત તો પણ ચાલે હવે અહીંયા નકાર વાક્યની અંદર આવી તો માયા ઇઝ નોટ આ મેં તમને નકાર વાક્ય બતાવ્યું છે અને એ વાક્ય બદલી નાખ્યું છે માયા ઇઝ નોટ સો એસ કેમ કારણ કે આ શું આવ્યું નકાર વાક્ય કે નકારાત્મક ભાવ આવ્યું સો ક્લેવર એસ ઇનર આમાં આપણે આ કેરેક્ટર એટલે કર્તાને ચેન્જ કરી શકીએ નહીં કારણ કે તો વિશેષણ બદલવું પડે અથવા તો નોટ સો છે એમાં ડિગ્રી પણ પાછી બદલાઈ જાય તો અહીંયા નોટ સો ક્લેવર એઝ હિના હવે માયા જે છે માયા નામની વ્યક્તિએ હિના જેટલી હોશિયાર નથી નકારાત્મક નથી એટલે એનો મતલબ શું થઈ ગયો કે હિના વધારે હોશિયાર છે તો હિનાને આગળ આપણે લઈ જાય તો માયા હોશિયાર બની જાય એટલે ધ ચેન્જ ઇન ધ મિનિંગ એન્ડ બીકોઝ ઓફ ધીસ રીઝન વી કેનોટ ચેન્જ ધ કર્તા હિયર ઇન ધીસ ડિગ્રી એઝ અ નેગેટિવ સેન્ટેન્સ નાવ સેકન્ડ વન કમ્પેરેટિવ ડિગ્રી કમ્પેરેટિવ ડિગ્રીનો મતલબ શું થાય છે ના કરતાં વધુ જ
અથવા ઓછું, વધારે પણ હોઈ શકે અથવા ઓછું પણ હોઈ શકે. લેવલ પોઝિટિવ ડિગ્રીમાં બંનેનું લેવલ કેવું સમાન. જ્યારે કમ્પેરેટિવ ડિગ્રી, આ જે કમ્પેરેટિવ ડિગ્રી છે એમાં લેવલ કેવું છે, કાં તો ઊંચું અથવા નીચું. લેવલ અપ એન્ડ ડાઉન બતાવી શકે છે. આમાં પણ વિશેષણનું મહત્વ છે. તો વિશેષણની પાછળ ઈઆર લાગે અને દેન. હવે દેનનો સ્પેલિંગ પણ તમારે રિમાઇન્ડ યાદ રાખવો જ પડશે, PHAN. ના કરતા વધુ અથવા ઓછું, વધારે પણ હોઈ શકે અથવા તો ઓછું પણ હોઈ શકે, બરાબર એ રીતે પણ કહી શકે. હવે એના બીજો એક નિયમ છે કે એમાં મોર પણ વાપરી શકે છે. મોર, મોરનો અર્થ થાય વધુ, બરાબર. અને વિશેષણ અને તેની અંદર મોર જ્યારે શબ્દ લાગે ત્યારે ક્રિયા નીકળી જાય. પણ ક્યારે લાગે? જ્યારે પણ, સાંભળવું બરોબર ધ્યાનથી, જ્યારે પણ વિશેષણ છે, વિશેષણ નાના નાના જેની અંદર ઉચ્ચાર કરે તો બે જ શબ્દ બને, બિગ, સ્મોલ, ટોલ, એવા બધા જ્યારે શબ્દો વિશેષણ છે, એ વિશેષણ બે જ અક્ષરના એટલે કે દ્વિ અક્ષરીથી વધારે થઈ જાય ત્યારે મોર વપરાય, પણ બે જ હોય ત્યારે ક્રિયા. બિગ, બિગર, ટોલ, ટોલર, સ્મોલ, સ્મોલર, ફાસ્ટ, ફાસ્ટર, સ્લો, સ્લોઅર. કેટલા ઉચ્ચાર થયા? સ્લો, બિગ, ટોલ, હાર્ડ, હાર્ડર, બરાબર, ક્લેવર, ક્લેવરર, ક્લેવર. આર ઇઝ સાઇલેન્ટ, એટલે એક્ચ્યુઅલી ઇંગ્લિશ આર ઇઝ સાઇલેન્ટ, ક્લેવર, ક્લેવરર. ત્યારે એની અંદર યાદ રાખે. પણ જેને વિશેષણ ખૂબ એટલા વિશેષણનું સ્પેલિંગ બહુ મોટું હોય, મોર દેન ફાઇવ વર્ડ્સ, ત્યારે એની આગળ મોર શબ્દ લાગે. એક્ઝામ્પલ તરીકે બ્યુટીફુલ શબ્દ કરો, બ્યુ પી ફૂલ, બી એ યુ ટી આઈ એફ યુ એલ, મોર દેન ફાઇવ વર્ડ્સ. આ સ્પેલિંગ કેટલો મોટો છે? મોટો છે. તો એ બ્યુટીફુલર ના થાય, પણ એની આગળ શું લાગે? મોર બ્યુટીફુલ શબ્દ લાગે છે. એટલે અહીંયા વિશેષણ, અહીંયા આગળ મોર બ્યુટીફુલ દેન થાય. એવી રીતે પંક્ચ્યુઅલ, મોર પંક્ચ્યુઅલ, કેરફુલ, મોર કેરફુલ, કેરફુલર, હેલ્પફુલ, મોર હેલ્પફુલ. એવી રીતે અહીંયા આગળ મોર શબ્દનો ઉપયોગ થાય છે અને ધેનો છે, બરાબર. હજુ વધારે પ્રેક્ટિસ આપણે પછીના વિડીયોમાં કરીશું, આ તો તમારું મને રિવિઝન ચાલે છે. તો અહીંયા મેં જોયું, અહીંયા એ જ વાક્યને અહીંયા લખ્યું છે બીજી રીતે, પણ અહીંયા નામ મેં બદલી નાખ્યું છે એટલે આ જ વાક્યને અહીંયા ક્લિયરમાં નથી લીધું. સુરત ઇઝ ક્લીનર, સુરત ઇઝ ક્લીનર, કારણ કે ક્લીન જે છે એની પાસે ક્લિયર લાગી શકે. ધેન અહેમદાબાદ. હવે અહીંયા દર્શન નામની વ્યક્તિ વિશેની વાત છે. દર્શન ઇઝ મોર શબ્દ વાપર્યો છે. કરેજિયસ, આ જે વિશેષણનો સ્પેલિંગ કેટલો મોટો છે, ટૂંકમાં જે વિશેષણનો સ્પેલિંગ મોટો એની આગળ મોર મૂકી દે. મોર કરેજિયસ ધેન મંથન. તો અહીંયા મંથનના કરતા દર્શન કરેજિયસ એટલે બહાદુર, હિંમતવાળો છોકરો છે. તો આ થઈ અહીંયા કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રીની અંદર પણ બે વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, સ્થળ વચ્ચે જ કમ્પેરિઝન થઈ શકે છે. આપણે અહીંયા જોયું સુરત અને રાજકોટ બે સિટી વચ્ચે, અહીંયા બે ઘર વચ્ચે બતાવ્યું છે, અહીંયા જેવી રીતે બે સિટી છે અહીંયા પણ બે બોય વચ્ચેની કમ્પેરિઝન જ છે, જેને આ સેન્ટેન્સ પેટર્ન અને એની એક્ઝામ્પલ્સ આપ્યા છે. હવે થર્ડ છે સુપરલેટિવ ડિગ્રી. સૌથી પહેલા સુપરલેટિવ ડિગ્રી ક્યારે લેવી? સુપરલેટિવ ડિગ્રી હંમેશા બે કરતાં વધુ, જ્યારે જૂથ અને સમૂહ હોય ત્યારે એની સરખામણી થઈ શકે છે. ટૂંકમાં આખા જૂથમાં અથવા તો સમૂહમાં ઘણા બધાની વચ્ચે કોઈ વ્યક્તિ વિશે જ્યારે વાત કરે છે, કોઈ વસ્તુ વિશે, કોઈ પદાર્થ વિશે, કોઈ સ્થળ વિશે, જેની પણ આપણે વાત કરવી છે, કેવું છે, શ્રેષ્ઠ છે. એટલે કે સુપરલેટિવ ડિગ્રી મોર દેન ટુ, મોર દેન ટુનો મતલબ બે કરતાં વધારે, જ્યારે જૂથ સમૂહ હોય ત્યારે એમાં શ્રેષ્ઠતા દર્શાવવા માટે જ આ સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થઈ શકે છે. આખા ક્લાસની અંદર ધારો કે 37 વિદ્યાર્થીઓનો ક્લાસ હોય અને એની અંદર કોઈ એક વિદ્યાર્થી સૌથી શ્રેષ્ઠ છે, ફર્સ્ટ નંબર લાવે છે, ત્યારે એ વ્યક્તિ શ્રેષ્ઠ છે એવું દર્શાવવા માટે
આખો ક્લાસ શું થયો? જૂથ અથવા સમૂહ થયો, ને એમાંથી શું થયું? આ શ્રેષ્ઠ છે. એટલા માટે હવે એની અંદર સેન્ટેન્સ પેટર્નની રીતે તમને ખબર છે કે વિશેષણની પહેલા હંમેશા ધ ફરજિયાત આવે આવીને આવે, અને પાછળ શું આવે? યસ. એક્ઝામ્પલ તરીકે અહીંયા ક્લીન, પોઝિટિવ ડિગ્રીનો રૂલ. અહીંયા કરવું હોય તો ક્લીનર, અને અહીંયા મારે નીચે કરવું હોય તો ધ ક્લીનિસ્ટ. બિગ બિગર, ધ બિગેસ્ટ. સ્મોલ સ્મોલર, ધ સ્મોલેસ્ટ. તો પાછળ શું લાગે? ઈ એસ ટી લાગે. જેવી રીતે અહીંયા ઈ એ લખ્યું એવી રીતે અહીંયા એસ ટી લાગે. જેવી રીતે અહીંયા મોર શબ્દ લાગે છે એવી જ રીતે અહીંયા પણ શું લાગે છે? ધ મોસ્ટ. તો આ કેવી રીતે જેનો સ્પેલિંગ, જે વિશેષણનો સ્પેલિંગ મોટો એટલે કે મોર દેન ફાઈવ વર્ડ્સ હોય એમાં હંમેશા ધ મોસ્ટ લાગે, એમાં ઈએસટી લાગતું નથી. ઉદાહરણ તરીકે અહીંયા મળ્યું હોય તો બ્યુટીફુલ, બ્યુટી મોર બ્યુટીફુલ, ને એની અંદર હશે ધ મોસ્ટ બ્યુટીફુલ, ધ મોસ્ટ પંક્ચ્યુઅલ, ધ મોસ્ટ હેલ્પફુલ, ધ મોસ્ટ કેરફુલ, ધ મોસ્ટ કરેજિયસ. અહીંયા મેં ઉપયોગ કરેલો છે ત્યારે અહીંયા આગળ શું આવે? ધ મોસ્ટ. અહીંયા વિશેષણની પાછળ બીએસટી એવા વિશેષણ છે નાના નાના, જેના સ્પેલિંગ પણ નાના છે ને ઉચ્ચાર પણ એકદમ ટૂંકમાં વધે છે. બિગ બિગર, ધ બિગેસ્ટ. સ્મોલ સ્મોલર, ધ સ્મોલેસ્ટ. એવી જ રીતે અહીંયા ક્લેવર, અહીંયા ક્લેવર ક્લેવર છે ક્લેવરેસ્ટ. એટલે અહીંયા સેન્ટેન્સ જોઈએ આપણે, હિના ઇઝ ધ ક્લેવરેસ્ટ. અહીંયા જે વાક્ય છે ને એ જ અહીંયા, હિના ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસરૂમ. હવે અહીંયા જસ્ટ ક્લાસરૂમ એટલે ક્લાસરૂમની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમાં હિના ઇઝ ધ ક્લેવરેસ્ટ. હિના સૌથી ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ છે, સૌથી વધુ ક્લેવર છે. એટલે અહીંયા જૂથ અથવા સમૂહ આવી ગયો. બીજું સેન્ટેન્સ છે દર્શન. અહીંયા જો દર્શન, દર્શન ઇઝ ધ મોસ્ટ કરેજિયસ બોય, સૌથી વધારે બહાદુરી મતવાળો છોકરો છે ઇન અવર ગ્રુપ. તો આ જે ગ્રુપ છે એ પણ શું થયું? એક જૂથ. તો જૂથ અથવા સમૂહની અંદર શ્રેષ્ઠતા દર્શાવવા માટે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. અહીંયા માની ગ્રુપ, અહીંયા પણ બે વ્યક્તિ વસ્તુ પદાર્થ વિચાર વિશેની અમે સરખામણી કરી શકીએ. જ્યારે સુપરલેટિવની અંદર મોર દેન ટુ, મોર દેન ટુનો મતલબ બે કરતાં વધારે વ્યક્તિ વસ્તુ પદાર્થ સ્થળ વિશેની વાત કરવી હોય ત્યારે આપણે ડિગ્રીનો ઉપયોગ કરી શકીએ. સ્ટુડન્ટ્સ, આજે આ વિડીયોની અંદર તો જનરલ ડિગ્રી રિવિઝન આપણે કર્યું. ડિગ્રી વિશેની ખાલી ટૂંકમાં તમને સમજ આપી કઈ ડિગ્રી ત્રણ ડિગ્રી છે એના વિશેની તમે ખાલી સમજ અને એના એક્ઝામ્પલ આપ્યા.